નમસ્કાર મિત્રો તમારું હાર્દિક સ્વાગત છે આપણી સૌની સહિયાર યુટ્યુબ ચેનલ સરસ્વતી એજીમાં મિત્રો આજે બ્રેકિંગ ન્યૂઝ જે આપણને પ્રાપ્ત થઈ રહ્યા છે તો એની વાત કરીએ તો ધોરણ દસ બોર્ડ રિઝલ્ટ જૂન પછી જાહેર થશે કારણ કે જે સ્કૂલોને વેબસાઇટ ઉપર જે અપલોડ માર્ક કરવાના હતા એની મુદત વધારી દેવામાં આવી છે અને તેના કારણે જે તમારું પરિણામ છે એ જૂન પછી જાહેર થઈ શકે છે ધોરણ દસનો રિઝલ્ટ કેવી રીતે બનશે ઇન્ટરનલ માર્ક કેટલા ગણાશે એની પણ સંપૂર્ણ વાત કરીશું એ પહેલાં ચેનલની અંદર પ્રથમ વખત આવ્યા છો તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરી લેજો અને બાજુમાં આપેલો બે લાયકનની અંદર ઓલ નોટિફિકેશન કરી દેજો જેથી કરીને જ્યારે પણ અમે શૈક્ષણિક લગતા વિડીયો બનાવીએ ત્યારે સૌથી પહેલાં તમને મળી રહે હવે વાત કરીશું સીબીએસસી ધોરણ દસનું પરિણામ હવે જૂન બાદ જ જાહેર થઈ શકશે તો સીબીએસસી દ્વારા ધોરણ દસના બોર્ડ પરીક્ષા રદ કરાયા બાદ હવે મેરિટ બેઝ માસ પ્રમોશન આપવામાં આવનાર છે ત્યારે સેન્ટ્રલ બોર્ડ દ્વારા સ્કૂલોને વિદ્યાર્થીઓના માર્ક્સ મોકલવાની મુદતની અંદર પણ વધારો કરી દેવાયો છે જેના પગલે ધોરણ દસનું પરિણામ જાહેર થવામાં વિલંબ થશે અને પરિણામ હવે જૂન બાદ જ જાહેર થશે સેન્ટ્રલ બોર્ડ સ્કૂલોને વિદ્યાર્થીઓના માર્ક્સ મોકલવાની જે મુદત હતી એ ત્રીસ જૂન કરતાં પરિણામની અંદર વિલંબ થઈ શકે છે તો મિત્રો તમને ખ્યાલ છે કે સીબીએસસી દ્વારા જે માસ પ્રમોશન આપવાની ફોર્મ્યુલા જાહેર કરવામાં આવી હતી અને એમાં અલગ અલગ માર્કિંગ જે છે એ ગણવાનો હતો એમાં વિદ્યાર્થીઓના એકમ કસોટી સત્ર પરીક્ષાના માર્ક જે છે એ બોર્ડને મોકલવાના હતા અને જે સ્કૂલો છે એમને એક વેબસાઇટ બનાવીને આપવામાં આવેલી હતી અને તેના આધારે એમને આ માર્ક જે છે એની એન્ટ્રી કરવાની હતી અને તેના આધારે માર્કશીટ ઇસ્યુ કરવામાં આવશે સ્કૂલો વિદ્યાર્થીઓના માર્ક્સની ગણતરી કરીને બોર્ડને મોકલવાની જે મુદત હતી એ અગિયાર જૂન રાખી હતી અને વીસ જૂન સુધીમાં પરિણામ જાહેર થવાનું હતું પરંતુ ઘણા રાજ્યોની અંદર કોરોનાના પગલે મેના અંત સુધી લોકડાઉન લગાવી દેવાતા સ્કૂલોએ શિક્ષકો જઈ શકતા ન હતા અને સ્કૂલો બંધ રહેતા બોર્ડ માર્ક્સની ગણતરી મોકલવાની મુદત હવે ત્રીસ જૂન સુધી કરી દીધી છે સીબીએસઈ દ્વારા પોર્ટલ તૈયાર કરવામાં આવ્યું છે અને જેના પર સ્કૂલે માર્ક્સ ઓનલાઈન સબમિટ કરવાના છે વીસ માર્ક જે છે એ ઇન્ટરનલ ગણાશે અને એસી માર્ક્સ એક્સટર્નલ ગણાશે સ્કૂલોએ સાતથી આઠ સભ્યોની રિઝલ્ટ કમિટી બનાવવાની છે અને જે વિદ્યાર્થીઓની પૂરતી પરીક્ષા ન થઈ શકી હોય તેઓનું પચીસ મે સુધીની અંદર ઓનલાઈન કે ટેલિફોનિક એસેસમેન્ટ કરવાનું છે તો મિત્રો આ આ બધું થઈ ગયા બાદ તમારું જે પરિણામ છે એ જાહેર કરવામાં આવશે આવી રીતે ગુજરાતની અંદર જે માસ પ્રમોશન આપવામાં આવ્યું છે તેની અંદર કેવી રીતે માર્ક એન્ટ્રી કરવાની છે એની હજી સુધી કોઈ મિત્રો અપડેટ આવી નથી અપડેટ આવશે ત્યારે અમે ચોક્કસથી વિડીયો બનાવીને તમારા સુધી પહોંચાડતા રહીશું જો અમારો વિડીયો તમને પસંદ આવ્યો છે તો તમારા મિત્રો સુધી શેર કરજો અને અમારો સંપૂર્ણ વિડીયો નિહાળવા બદલ તમારો ખૂબ ખૂબ આભાર